स्पेशल पार्टनर गुजरात टूरिज्म, खुशबू है गुजरात की। नमस्कार, जी 24 कलाक पर हमारी आ विशेष रजूआत गुजरात ने जुबानी नरेंद्र मोदी की कहानी में आपनो स्वागत छे। हूँ छु मिहिर रावल। भगवान श्री कृष्ण ना परम मित्र सुदामानु वतन एवं पोरबंदर साथ नरेंद्र मोदी नो नातो केवो छे। आ पूज्य महात्मा गांधी नी जन्मभूमि छे, त्यारे महात्मा गांधी नी जन्मभूमि साथ नरेंद्र मोदी केवी रीते अंतर थी जोड़ायेला छे, नरेंद्र मोदी ना पोरबंदर साथ ना केवा छे संस्मरणो के जेने याद करीने बापू नी धरती ना लोको आजे पण गौरव अनुभवे छे। આજે પોરબંદરથી જોઈશું અમારી આ વિશેષ રજૂઆત ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની। ભગવાન શ્રી કૃષ્ણના સહધ્યાયી અને બાલમિત્ર સુદામાનું વતન છે આ પવિત્ર ધરતી। દુનિયાભરમાં ભારતનો ડંકો વગાડનારા પૂજ્ય મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે આ ધરતી। પોરબંદરનો આ દરિયો એક સમયે યુરોપના વેપારીઓ માટે લાઇફલાઇન હતો અને આજે હિન્દુસ્તાનને વિદેશી હુંડિયામણ કમાવી આપતા માછીમારી ઉદ્યોગની કરોડરજ્જુ છે આ દરિયો। અને અહીંના માણસો સાથે અતૂટ નાતો ધરાવે છે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। મને લાગે છે કે હું ખૂબ ભાગ્યશાળી માણસ। જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે સ્પેશિયલ અમારા ખારવા સમાજની મુલાકાતમાં આવ્યા, ત્યારે આટલી આખી અમારી મધીની અંદરમાં એટલા લોકો બેઠા તેની વચ્ચે એમ કીધું કે હું પણ ખારવો છું, એટલે ખારવા સમાજને એ વ્યક્તિ ઉપર હંમેશા ગૌરવ છે। આ વાહવાહી ક્યારે શક્ય બને? આખી દુનિયા ગુજરાતના વખાણ કેમ કરે? એ વખાણ ત્યારે શક્ય હોય છે કે જ્યારે ગુજરાતનો નાગરિક એનો સંતોષ વ્યક્ત કરતો હોય। પોરબંદર સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો એટલો જૂનો નાતો છે જેની કલ્પના કોઈએ નહીં કરી હોય। પોરબંદરના લોકો સાથે તેમના સંબંધોના સાક્ષી છે સુનિલભાઈ ગોહિલ। આજથી 39 વર્ષ પહેલા નરેન્દ્ર મોદી અને સુનિલ ગોહિલ આણંદ જિલ્લાના વલ્લભ વિદ્યાનગરની સ્ક્વેર હોસ્ટેલમાં 25 દિવસ એક સાથે રહ્યા હતા। હું નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કાર્યકર્તા હતો, નરેન્દ્રભાઈ પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક સ્વયંસેવક હતા। એ દરમિયાન 1982-83માં વલ્લભ વિદ્યાનગર સ્ક્વેર હોસ્ટેલની અંદરમાં હું ઓટીસીમાં હતા, અમે પોરબંદરથી 20 લોકો હતા, એમાં બધા સંઘની ઓટીસીમાં ગયેલા અને ઓછામાં ઓછા અમે 25 દિવસ સાથે હતા। નરેન્દ્રભાઈનો પહેલેથી જ મજાકનો એક્ટેવ હતી એટલે એ દરમિયાનમાં અમારો પરિચય થયો, પણ પોરબંદરની અંદરમાં તો એનો વર્ષો થયા એટલે એમ કહે કે રાષ્ટ્રીય સ્વયંસેવકના સંઘના જે જૂના કાર્યકર્તા જે હતા, રાજકીય રાજકારણમાં હતા ને સ્વયંસેવક હતા, એમાં બચુભાઈ ડાંગર હતા, કાનજીભાઈ લુધાડી, કરશનભાઈ જુંગી, નરેન્દ્રભાઈ જોશી, વિજયભાઈ ઠાનકી, મુકેશભાઈ દત્તા, એવા અનેક કાર્યકર્તાના નાનપણથી જ સ્વયંસેવકની યારે પરિચિતમાં હતા। આઝાદી પછી બાપુની આ ધરતી પર રાજનીતિ કરતા લોકોએ ભાગ્યે જ વિચાર્યું હશે કે પોરબંદર સાથે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેટલા દાયકાઓથી અતૂટ નાતો ધરાવે છે। 42 વર્ષ જૂનો છે એ નાતો। જ્યારે પોરબંદરના વિજય થાનકી 1979માં આરએસએસના સંઘ શિક્ષા વર્ગમાં સ્વયંસેવક તરીકેની તાલીમ નરેન્દ્ર મોદીના હાથ નીચે લઈ રહ્યા હતા, 1979ની અંદર રાજકોટ મુકામે સંઘ શિક્ષા વર્ગનો પ્રથમ વર્ષ અમે પોરબંદરના 12 સ્વયંસેવકો કરતા હતા। એ સમયે નરેન્દ્ર મોદી ગુજરાત પ્રાંતના બૌદ્ધિક પ્રમુખ હતા, એટલે એ બૌદ્ધિક પ્રમુખ હોવાના નાતે
મહિનો દિવસ સુધી અમારે સાથે રહેવાનું થયું. અમે એમની રૂમમાં જ મારો સમાવેશ કર્યો હતો, એ મારા સદભાગ્ય. એને કારણે દરરોજની જે બૌદ્ધિક ઘટનાઓ બનતી હતી, સંક્ષિસા વર્ગના જે બાબતો હતી, એમાં એમની વિચક્ષણ બુદ્ધિ ક્ષમતાનો મને પરિચય થયો. છેલ્લે દિવસે મને પ્રચારક તરીકે મનાવી લીધો કે વિજયભાઈ, પ્રચારક તરીકે તમારે મારી સાથે જ નીકળવાનું છે. એટલે મેં ત્યારે હું કોલેજના એન્જિનિયરિંગ કોલેજના છેલ્લા વર્ષમાં ભણતો હતો. ઘરની સામાન્ય પરિસ્થિતિ એટલે ઘરનાને ખબર પડી કે વિજય તો પ્રચારક તરીકે જાય છે, એટલે મારા કાકાને ત્યાં રાજકોટ મોકલ્યા. અને છેલ્લે દિવસે નરેન્દ્ર મોદીને કોઈને ખ્યાલ ના આવે એવી રીતે હું સમાપન પછી તરત જ નીકળી ગયો અને પોરબંદર આવતર્યો. આ વાતને 20 વર્ષ થઈ ગયા. પછી તો આપણે એમ થાય ને કે મોદી આપણે ભૂલી ગયા હશે, એ પછી મળવાનું પણ થયું નહીં. એ પોતે પ્રાંત અને રાષ્ટ્રીય કક્ષાના સંઘના પ્રચારક ઉપરાંત સંગઠન મંત્રી તરીકે ગુજરાતનું એણે ભાર સંભાળ્યો. અને કેશુભાઈ પછી જ્યારે મુખ્યમંત્રી બન્યા એટલે એણે પોરબંદરનો પ્રવાસ કરવાનું નક્કી કર્યું. આપણા ખારવા ભવનની અંદર એ આવ્યા. મારી થોડી અસ્વસ્થ તબિયત હતી એટલે હું ઓડિયન્સમાં બેઠો હતો. સભા જેવી પૂરી થઈ એટલે મોદી તરત ઓડિયન્સની વચ્ચે આવ્યા. તો ગોરધનભાઈએ કીધું કે પહેલાં આપણે જમી લઈએ એમ. બાબુભાઈ, ગોરધનભાઈ, એ બધા ગાંધીભાઈ લોઢારી, નાથુભાઈ, આ બધા કાર્યકર્તો સાથે અમે બધા જમવા ગયા. અમે સાથે જમતા હતા એ દરમિયાન મારી સામે એણે ઘણીવાર જોયું. પછી ગોરધનભાઈને પૂછ્યું કે અહીં કોઈ વિજય થાનકી કરીને કાર્યકર્તા છે? એટલે ગોરધનભાઈ કીધું યારિયા આ વિજયભાઈ, આ બાજુમાં છે એ જ વિજયભાઈ. પછી મને પૂછ્યું કે તમે સંઘ શિક્ષા વર્ગ ક્યાં કર્યો? એટલે મેં કીધું પ્રથમ વર્ષ મેં રાજકોટમાં કર્યું, દ્વિતીય વર્ષ કડીમાં કર્યું, ત્રીજું કરી ન શક્યો અને હું એન્જિનિયર તરીકેના કામમાં લાગી ગયો. અત્યારે ભાજપમાં કાર્યરત છું. એટલે મને કે તમે ઓલા પલાયનવાદી વિજયભાઈ જ ને? ત્યારે મને આશ્ચર્ય થયું કે તેણે ત્યારે પણ એણે એ શબ્દ વાપર્યો હતો કે રાષ્ટ્રકાર્યમાંથી પલાયન થઈ અને છટકી અને પોરબંદર પાછા જઈ પોતાના જીવનની અંદર એ વ્યસ્ત થયા અને પાછા ભાજપમાં આવીને સક્રિય થયા. આવી 20 વર્ષ પછી પણ એમની યાદશક્તિની વાત સાંભળી અને મને હું ગદગદ થઈ ગયો. અને એમ થઈ ગયું કે આવા નેતા છે એ વડાપ્રધાન પદને નહીં પણ એથી પણ ઊંચા પદ માટે લાયક છે. ગુજરાતના મુખ્યમંત્રી પદ પર નરેન્દ્ર મોદી 13 વર્ષ સુધી રહ્યા. વર્ષ 2001માં જ્યારે પ્રથમ વખત નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એ પહેલાનો સામાન્ય શિરસ્તો એવો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી પોરબંદર ત્યારે જ જતા કે જ્યારે 2 ઓક્ટોબર એટલે કે મહાત્મા ગાંધી જયંતિ હોય. અને ગુજરાતના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીએ આ ચાલી આવતી પરંપરા અને પ્રોટોકોલને તોડવાનું કામ કર્યું. વર્ષમાં એકવાર નહીં અનેકવાર પોરબંદર આવતા હતા નરેન્દ્ર મોદી. સત્તામાં આવ્યા એ પહેલા અને સત્તામાં આવ્યા એ પછી પોરબંદરના લોકોની ચિંતા નરેન્દ્ર મોદી હંમેશા કરી છે. અહીં આવે ત્યારે લોકોને ઉપયોગી થાય એવા કામની જાહેરાત અચૂક કરે. બાપુની નજરથી જુઓ તો એવું લાગે કે વિકાસનો પ્રસાદ લઈને તેઓ મહાત્માના ચરણોમાં ધરવા આવ્યા છે. આજે પોરબંદરમાં બે મૂલ્યવાન નજરાણા આપના ચરણોમાં ધરતા હું આનંદ અનુભવું છું. આનંદ તો પોરબંદરના લોકો પણ અનુભવે છે આવા નેતા માટે. પૂજ્ય બાપુનો આ જિલ્લો નથી ભૂલ્યો એ દિવસો જ્યારે અહીંના લોકોની એક એક વાતને ખૂબ ધ્યાનથી સાંભળતા હતા નરેન્દ્ર મોદી. સુનિલભાઈ ગોહિલને બરાબર યાદ છે એ દિવસ જ્યારે તેમના પર નરેન્દ્રભાઈનો ફોન આવ્યો હતો. છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિની મેં ચોપાટીભાઈ સ્થાપના કરી ત્યારે લોકાર્પણ માટે મેં કાગળ લખ્યો એટલે કાગળ લખ્યો એટલે તરત જ એનો રિપ્લાય આવ્યો અને ત્યારે એના પી હતા તન્મયભાઈ મહેતા, એને મને ફોન કર્યો અને કીધું કે તમે સાહેબ અરે વાત કરો, મને કેમ છે ભૈયા સુનિલ, ભૈલા સુનિલ, મૂર્તિ આ પ્રમાણે જ બની કે સાહેબ હજી થોડું ફિનિશિંગ બાકી છે, તમે તારીખ આપો એટલે આપણે એનું લોકાર્પણ કરીએ. ત્યારબાદ અહીંયા કલેક્ટર હતા પરમાર સાહેબ, એને મને બોલાવ્યો, અહીંયાથી કંઈક સૂચના મળી જશે અને ત્યારે મારે એ લોકાર્પણ કર્યું. ત્યાર પછી કચ્છની અંદરમાં એક નગરપાલિકા પરિષદને બોલાવ્યા છે, ત્યાં નગરપાલિકાનો ત્યાંનો પ્રમુખ માંડવીનો પ્રમુખ હતો, એને અરે મારે કોઈ પરિચય નહોતો. ત્યારે નરેન્દ્રભાઈ એવું કીધું હશે અહીંયા બધાની વચ્ચે નગરપાલિકાનું કંઈક કામકાજમાં અથવા કોઈ લોકાર્પણ માટે ગયા છે તો કે ભાઈ પોરબંદર નગરપાલિકાનો જે પ્રમુખ કામ કરે છે એમ કામે લાગી જાઓ. કાર્યકર નાનો હોય કે મોટો, ભારતીય જનતા પાર્ટીની તાકાત છે તેના કાર્યકરોનું સંસ્કાર સિંચન.
સંગઠનની શક્તિ શું હોય છે અને તેમના જોરે પાર્ટી ક્યાંથી ક્યાં સુધી પહોંચી શકે છે તેનો એક દાખલો આપી રહ્યા છે વિજય થાનકી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના નાનામાં નાના કાર્યકર પર કેટલો વિશ્વાસ મૂકે છે તે જુઓ. પોરબંદરમાં એ દિવસે નરેન્દ્ર મોદીની મીટિંગ ચાલી રહી હતી. તેમની સાથે વિજય રૂપાણી પણ હતા. થોડા સમય માટે વિજય રૂપાણી કોઈ કામથી બાજુના રૂમમાં ગયા અને ત્યાં તેમને થોડો વધારે સમય લાગ્યો. નરેન્દ્ર મોદીને બીજા કાર્યક્રમમાં સમયસર પહોંચવાનો હોવાથી તેમણે તરત જ પોતાના ખાસ માણસને બહાર મોકલ્યો અને કહ્યું કે વિજયભાઈને અંદર બોલાવો. પછી શું થયું સાંભળો વિજયભાઈની જુબાની. જે માણસ બહાર આવ્યો એણે કીધું કે વિજયભાઈ છે અહીં, એટલે બધે એ લોકો સમજે આ રહ્યા વિજયભાઈ, વિજય થાનકી, વિજય રૂપાણી નહીં. એટલે હું અંદર કેવી ગયો, મોકો કોઈ જોઈને ચાલો નરેન્દ્રભાઈને મળવાનું થશે અને મને યાદ કરે તો બહુ સારું કહેવાય ને. હું ગયો તો મારે આમ જોયા રાખ્યું, મને કે વિજયભાઈ તમે નહીં, હું રૂપાણીને ગોતું છું. એટલે હું કહું સોરી હું આવી ગયો, ના ના બેસી ગયો તું બાજુ બેસો. એટલે પછી એ અત્યંત ગુપ્ત મિટિંગની અંદર પણ એ મને એને સાથે બેસાડ્યો. એટલે સામાન્ય કાર્યકર્તામાં વિશ્વાસ, એક નાના કાર્યકર પ્રત્યેની ભાવના, આ બધું આપણે ઉત્સાહ પ્રેરક બાબતો કહી શકાય. નરેન્દ્રભાઈની મહત્ત્વની બાબત એ છે કે લોકોને આજ્ઞા પૈના એના નામથી બોલાવે. જ્યારે પોરબંદરમાં જ્યારે 2012ના ઇલેક્શનમાં આવ્યા ત્યારે રામજીભાઈ પાંડેલિયા ને એના કંધે હાથ નાખીને શું છે રામજીભાઈ તારું કોઈ દિવસ બોડી ના વધ્યું એવી ચર્ચા કરે, હસે મજાક કરે. પછી એ ત્યાંથી નીકળી અને જિલ્લા પંચાયતની અંદરમાં એક બેઠક હતી, ત્યાં બધાને બોલાવવામાં આવ્યા, ત્યાં બધાને નામથી બોલાવે. તો ભરતભાઈ મોડી અમારા છે કાર્યકર્તા, એ ઊભા થયા તો કે ભરતભાઈ તું બેસી જા, બધાની વચ્ચે એમ કીધું પરિચયની જરૂર નથી. એટલે એ માણસ ઉપર અમને ગૌરવ છે અને ગૌરવ રહેવાનું છે. સુદામાપુરી તરીકે ઓળખાતી અને મહાત્મા ગાંધી જેવા વિભૂતિઓને જન્મ આપનારી પોરબંદરની આ ધરતી પ્રત્યે નરેન્દ્ર મોદીનો કેવો લગાવ હતો તેનો એક પ્રસંગ પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખરિયાને બરાબર યાદ છે. એ વખતે 24 કલાક વીજળી ગુજરાતના લોકો માટે એક સ્વપ્ન સમાન હતું અને આ સપનું પૂરું કર્યું નરેન્દ્ર મોદીએ. વર્ષ 2001માં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમનું પહેલું લક્ષ્ય હતું સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ ગામોમાં 24 કલાક વીજળી પહોંચાડવાનું. કોઈ માનવા તૈયાર નહોતું કે પોરબંદર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓને ગામડે ગામડે 24 કલાક વીજળી મળશે. પરંતુ નરેન્દ્ર મોદીને વિશ્વાસ હતો કે વીજળી તો પહોંચશે જ અને એ પણ ડંકાની ચોટ પર. મને કોઈ દિવસ કલ્પના નથી કે વીજળીમાં જે નરેન્દ્રભાઈએ ફેરફાર કર્યા, પછી ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 ફેઝ વીજળી આપી, આ જ્યારે કર્યું ત્યારે એ બધા ત્યારે હું ત્યાં ચૂંટાયેલો નહોતો, પણ એના પછી મળ્યો ત્યારે મેં કીધું મેં નરેન્દ્રભાઈ મને એવું લાગે છે કે તમે જે આ વીજળી માટેનો જે નિર્ણય લીધો કે આ તમારે ગ્રામ્ય વિસ્તારમાં એ પણ 3 ફેઝ 24 કલાક આપી, મને એમ છે કે આ વાયર આ પકડાઈ ગયા એના માટે કદાચ શોર્ટ થાય એવી વસ્તુ છે. એ કે આપણે નિર્ણયો હારા કરીએ પછી એ જે કામ છે એ ધગસપૂર્વક કરશું તો ઈશ્વર આપણે મદદ કરે. કારણ કે તમારે વીજળી જે તમારે આપવાની છે તો ત્યારે પણ 1 મેગાવોટ તમારે વીજળી ઉત્પન્ન કરવી હોય તો 4-5 કરોડનો ખર્ચ થાય. તો એ જે ગુજરાતની ત્યારની શરૂઆતની પરિસ્થિતિ એમાં તમારે એટલી વીજળી ઉત્પન્ન કરવાની અને પાછી ત્યાં સુધી પહોંચાડવા માટેના થાંભલાઓનું અથવા જે લાઇનોનું નેટવર્ક ગોઠવાનું બહુ જ કઠિન કામ હતું. પણ આપણે બધાએ જોયું કે એની આખા દેશની અંદર પહેલું ગુજરાત બન્યું કે બધી જગ્યાએ 100-100% વીજળી અને કોઈ પણ જાતના ટ્રેપિંગ વગર વીજળી મળતી હતી, બહુ જ અઘરું કામ હતું. એમની નિર્ણય શક્તિ 24 કલાક વીજળી મળે એવું કોઈ કહેતું નહોતું. અમરસિંહ ચૌધરી એવું કહ્યું હતું કે આ તમે ખોટી વાત કરો છો, ક્યારેય શક્ય નહીં બનો અને હું ગેરંટી આપું છું કે તમે આ નહીં કરી શકો, ફીડરો કેટલા બદલાવાના, કેટલી માથાકૂટ, અને આ શક્ય જ નથી. અને એ કામ એમણે ઉપાડ્યું અને 24 કલાક વીજળી આપી. આ ઉપરાંત તમે જોયું છે નર્મદા ડેમ કેટલા સંઘર્ષો કર્યા, પણ એમની મક્કમતાએ આજે નર્મદા ડેમના પાણીના જે કંઈ ફળ છે એ આજે ગુજરાતની પ્રજા ચાખી રહી છે. કેટલો સંઘર્ષ કર્યો એમણે ઉપવાસ ઉપર, મુખ્યમંત્રી તરીકે એમણે ઉપવાસ ઉપર ઉતરવું, સૈફુદ્દીન સોજે જ્યારે નિર્ણય કર્યો અટકાવવાનો ત્યારે એણે ઉપવાસ ઉપર 3 દિવસને એલાન કર્યું. આ ઉપરાંત પણ 7 વર્ષ સુધી મનમોહન સિંઘે એમણે નર્મદાની ફાઇલ ઉપર જે ડેમના દરવાજાની મંજૂરી ન આપી પ્રધાનમંત્રી બન્યાને 17મા દિવસે આપી.
તો એક નિર્ણય શક્તિ છે, એમને ક્લેરિટી છે, કોઈ પણ વિષયમાં ક્લેરિટી છે. અને જે માણસના મનમાં ક્લેરિટી હોય ને એ બધા કામ કરી શકે. ખૂબ નાની વયે જ નરેન્દ્ર મોદી વડનગર છોડી ગુરુની શોધમાં નીકળ્યા હતા. યુવાન નરેન્દ્રને જે પણ ગુરુ મળ્યા તેમણે કહ્યું કે ગુરુની નહીં, ઈશ્વરની સેવા કરો અને તમારો ઈશ્વર આ દેશની જનતા છે. જનતા જ તેમના ઈશ્વર હોવાની આ વાત નરેન્દ્ર મોદી ખુદ પોરબંદરમાં બોલ્યા હતા. સત્ય અને અહિંસાની ભૂમિ પર બોલાયેલા એ શબ્દોનું સાક્ષી છે પોરબંદરનું આ ચોપાટી મેદાન. માત્ર ને માત્ર આજ મારા પરમાત્મા છે, આજ મારો ઈશ્વર છે, આજ મારો જનતા જનાર્દન, એ જ મારો ભગવાન છે, એની સેવામાં ખપી ગયો છું. અને એટલે આજે પોરબંદરની ધરતી પર સદભાવના મિશન સાથે આ ઉપવાસના યજ્ઞમાં આપની સાથે બેઠો 4000 કરતા વધારે ભાઈઓ એમાં જોડાયા અને 50000 કરતા લોકોની વધારે મેદની 3 તાલુકામાં હું 10 વર્ષથી પોરબંદરમાં સેંકડો વખત આવ્યો. મેં પોરબંદરની ધરતી પર આવો એક કાર્યક્રમ મારો જોયો નથી. નરેન્દ્ર મોદીએ આ ધરતી પર સેવા અને સદભાવનાની એવી સુવાસ ફેલાવી છે જેની અનુભૂતિ ગુજરાત સહિત દેશભરના લોકો કરી રહ્યા છે. અહિંસાની આ ધરતી પરથી નરેન્દ્ર મોદી શું શીખ્યા છે તેનો એક દાખલો અમે આપને બતાવી રહ્યા છીએ, જેથી પોરબંદર સહિત ગુજરાતના લોકો હંમેશા ગર્વથી માથું ઊંચું કરીને કહી શકે કે દેશને જે નેતૃત્વ મળ્યું છે તે આ માટીનું સંતાન છે. हम सामान्य लोग हैं, हो सकता है बापू के सभी आचार विचार को अपने जीवन में न उतार पाए, लेकिन एक काम बापू का हम सब कर सकते हैं, करोड़ों देशवासी कर सकते हैं. बापू को हम उत्तम से उत्तम श्रद्धांजलि दे सकते हैं और वो है स्वच्छता. क्या हमारा देश स्वच्छ नहीं हो सकता है? अगर 125 करोड़ देशवासी तय कर लें कि मैं कभी गंदगी नहीं करूंगा तो दुनिया की कौन सी ताकत है जो हमारे शहर गांव को आकर के गंदा कर सके. મહાત્મા ગાંધીજીએ આ જ ધરતી પર જન્મ લઈ સેવા, સ્વચ્છતા અને સદભાવનાનો સંદેશો આપ્યો હતો. બાપુના એ જ સંકલ્પને આગળ વધારી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પોરબંદરના નાનામાં નાના કાર્યકર યાદ કરે છે દિવસોને જ્યારે નરેન્દ્ર મોદી સાથે તેમની મુલાકાત થતી અને તેમના ચહેરા પર સ્માઇલ આવી જતું. નામથી એમને નામ પણ યાદ હોય અને અમને ઘણી વખત ડૉક્ટર કેમ છે, શું કરે પોરબંદર, અને ગાંધીનગર જ્યારે રક્ષાબંધનનો તહેવાર આવે ત્યારે તો અમે લોકો ખૂબ જ ઉત્સુક હોય કે આપણે નરેન્દ્રભાઈને રાખડી બાંધવા જાવી છે. તો એક વખત અમે લોકોએ ચોપાટી કાર્યક્રમ કરી અને અનેક બહેનો પાસેથી રાખડી લઈ અને અમે 1100 રાખડી ભેગી કરી અને સીએમ જ્યારે તેઓ તત્કાલીન સીએમ હતા ત્યારે ત્યાં સીએમ હાઉસ જઈ અને અમે લોકોએ એમને રાખડી બાંધી હતી ત્યારે પણ પોરબંદરના સમાચાર પૂછતા. એટલે આપણને જોવે ત્યારે જ આપણને એમ લાગી જાય કે એમને ખબર છે કે આપણે પોરબંદરને રિપ્રેઝન્ટ કરીએ છીએ. અમે ને બાબુભાઈ એક વખત નરેન્દ્રભાઈ મોદીને એમની ઓફિસમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ગાંધીનગર મળવા ગયા, તો જ્યારે અમે ગયા ત્યારે બાબુભાઈ મારે પરિચય કરાવ્યો કે આ ભરતભાઈ મોદી છે ને, આપણે પોરબંદર નગરપાલિકાના ઉપપ્રમુખ છે. તો નરેન્દ્રભાઈ એવું કીધું કે બાબુભાઈ કે તમે એનો પરિચય કરાવ્યો, પણ ભરતભાઈ જ્યારે 14-15 વર્ષના નાના બાળસ્વામી હતા ત્યારથી હું એને ઓળખું છું અને તમે એક બીજો પરિચય કરાવો તો રહી ગયા કે એ પાર્ટીના મહામંત્રી પણ છે. તો બાબુભાઈ કે હા, એ પાર્ટીના મહામંત્રી છે. એટલે મારા મનમાં એવું લાગ્યું કે જે સત્તાધીશ જે હોડો છે એની કરતાં પાર્ટીના કાર્યકર્તા અને પાર્ટીના સંગઠનનો જે હોડો છે ને એ નરેન્દ્રભાઈએ ખૂબ મહત્ત્વ આપ્યું છે. 2012ના ઇલેક્શનની અંદરમાં મારા ખંભે હાથ મૂકીને એવું કીધું, હું છે સુનિલ, જોરમાં રહેવાનું છું કે સાહેબ અમે જોરમાં જ છે. જેમ શ્રી કૃષ્ણના માથે મોરપંખ છે એ સુંદર હળવાશનું સૂચન કરે છે, માથે આટલી જવાબદારી લેવા છતાં
માણસ હળવો ફૂલ રહી શકે એ ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી આપણને સંદેશ મળે છે અને એવું નરેન્દ્રભાઈના જીવનમાં જોવા મળે છે. આઝાદી પહેલા અહીંથી ગાંધીજીએ દેશને નવી દિશા આપી અને આઝાદી પછી ન્યૂ ઇન્ડિયાના નારા સાથે નરેન્દ્ર મોદીએ. ગાંધીજીએ લખ્યું હતું કે જગત માત્ર બુદ્ધિથી નથી ચાલતું, હૃદયથી ચાલે છે. અને આ જગતમાં બુદ્ધિ રાજ્ય નહીં કરે, આત્મા રાજ્ય કરશે. આમ તો વડનગરથી પોરબંદર વચ્ચેનું અંતર 462 કિલોમીટર છે અને આ અંતર કાપતા લગભગ 9 કલાક જેટલો સમય લાગે છે. પરંતુ જો બાપુના પગલે ચાલવું હોય તો નરેન્દ્ર મોદીની જેમ સેવાનો ભેગ ધારણ કરવો પડે. આ હતી પોરબંદરથી અમારી આ સફર, અમારી વિશેષ રજૂઆત ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે નવસારી શહેર અને જિલ્લાના લોકોની જુબાની જોઈશું નરેન્દ્ર મોદીની કહાની. આવતીકાલે સાંજે 5 વાગે જોવાનું ચૂકતા નહીં ગુજરાતની જુબાની નરેન્દ્ર મોદીની કહાની. સ્પેશિયલ પાર્ટનર ગુજરાત ટુરિઝમ, ખુશ્બુ હૈ ગુજરાત કી.